नमो लोये सौहरिहंताणम नमो लोये सौहृदानम नमो लोये सौभागिरियान नमो लोये सौजयानम नमो लोये सौत्रिकावती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः समरिस्थानाय परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश नो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां बीजा अधिकारनी गाथा 70 अने सळंग गाथा 197 नो स्वाध्याय चाले छे। આ ગાથા એનો અનિવાર્ય ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસિંહ સ્વામીએ આપેલ પ્રવચનનો કેટલોક ભાગ કર્યો છે, શેષ ભાગ આજે લઈશું અને તે પછીથી ગાથા 71 બીજા અધિકારની ગાથા 71 સળંગ ગાથા 198 એનો સ્વાધ્યાય શરૂ કરીશું। તો આપણે પહેલા આ ગાથા 71 લઈએ છીએ। ગાથા 71 ना उपोद्घातनी अंदर अहीं कहे छे के हवे शुभ अशुभ अने शुद्ध एवा त्रण उपयोगनु कथन करे छे। शुभ अशुभ अने शुद्ध एवा त्रण उपयोगनु कथन करे छे। तो गाथा 71 शुभ परिणामेन धर्मः परम अशुभेन भवति अधर्मः द्वाभ्यामपि एताभ्याम विवर्जित शुद्धो न बध्नाति कर्म। 71મી ગાથા ના અનિવાર્યમાં કહે છે કે શુભ પરિણામેન ધર્મ દાન પૂજા આદિ શુભ પરિણામો છે પુણ્યરૂપ વ્યવહાર ધર્મ પરમ ભવતી મુખ્યતા સે હોતા હૈ અશુભેન અધર્મ વિષય કષાય આદિ અશુભ પરિણામો છે પાપ હોતા હૈ अपि एताभ्याम और इन द्वाभ्याम विवर्जित शुद्ध कर्म न बंधनाति और इन दोनों से रहित मिथ्यात्व राग आदि रहित शुद्ध परिणाम अथवा परिणामधारी पुरुष નાનાવરણ આદિ કર્મ કો નહીં બાંધતા। શું કહે છે કે દાન પૂજા આદિ શુભ પરિણામો સે પુણ્યરૂપ વ્યવહાર ધર્મ મુખ્યતા સે હોતા હૈ, એક વાત। અને પછી આગળ કહે છે કે વિષય કષાય આદિ અશુભ પરિણામો સે પાપ હોતા હૈ, બે વાત। અને પછી આગળ ત્રીજું કહે છે કે ઔર ઇન દોનો સે રહિત એટલે આ પુણ્ય અને પાપથી રહિત શુદ્ધ, શુદ્ધ એટલે મિથ્યાત્વ રાગ આદિ રહિત શુદ્ધ પરિણામ અથવા પરિણામધારી પુરુષ જ્ઞાનાવરણ આદિ કર્મ કો નહીં બાંધતા, એવા કર્મને બાંધતો નથી। તો આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ। ગાથા 71 શુભ પરિણામે ધર્મ ને અશુભે થાય અધર્મ ये बनने थी रहित जे शुद्ध न बांधे कर्म। शुभ परिणाम थी धर्म अने अशुभ थी अधर्म, पण ये बनने थी रहित जे शुद्ध छे ते शुद्ध परिणाम थी एने कर्म बंधाता नथी। एनो विस्तार करता कहे छे कि दानादि शुभ परिणाम थी पुण्यरूप व्यवहार धर्म मुख्यपणे थाय छे। शुभ भावने कारणे પુણ્યના બંધ થાય છે ને એટલે એને પુણ્યરૂપ વ્યવહાર ધર્મ કહ્યો છે। અને વિષય કષાય આદિ પરિણામથી અધર્મ પાપ થાય છે અને આ બંને ભાવોથી રહિત શુદ્ધ પરિણામ છે અને એવા શુદ્ધ પરિણામથી જીવ કર્મ બાંધતો નથી। શુભ અને અશુભ ભાવ બંનેથી રહિત જે પરિણામ છે એ શુદ્ધ પરિણામ અને એવા શુદ્ધ પરિણામથી જીવ કર્મ બાંધતો નથી। જેમ
स्फटिक मणि लाल लीला आदि पुष्परूप बाह्य उपाधि ने लीधे लाल लीला आदि रूपे जणाय छे। स्फटिक मणि होय एनी नजीक में लाल के लीलू लीलू कोईपण पुष्प राखवामां आवे के कोईपण बीजो पदार्थ राखवामां आवे तो एने लीधे स्फटिक मणि एवा रंगनो देखाय छे। स्फटिक मणि खरेखर लाल लीलो पीळो नथी પણ એ ઉપાધિ છે। શું ઉપાધિ છે કે એની પાસે જે લાલ લીલા પીળા રંગની વસ્તુ છે એટલે એવું પુષ્પ છે તો એને ઉપાધિ કહ્યું કે એને નિમિત્તે એ લાલ લીલો પીળો જણાય છે। તેમ આત્મા કર્મ ઉપાધિને લીધે શુભ અશુભ રૂપે પરિણમે છે। કર્મ તો નિમિત્ત કારણ છે, એને લીધે એ શુભ અશુભ ભાવે થાય છે એમ કહેવું એ વ્યવહારનયનું કથન છે। ખરેખર તો જીવ પોતે પોતાની યોગ્યતાથી એવા શુભાશુભ ભાવે થાય છે અને એમાં આ વખતે કર્મનો ઉદય છે કે ક્ષય છે એ એમાં નિમિત્ત છે અને કર્મના અભાવમાં તે શુદ્ધ સ્વરૂપે પરિણમે છે। એટલે કે કર્મ નથી તો કર્મનું નિમિત્ત પણ નથી, એનું લક્ષ્ય પણ નથી, તો જીવ પોતે સ્વભાવ ભાવે પરિણમે છે તો શુદ્ધ સ્વરૂપે પરિણમે છે। મિથ્યાત્વ વિષય કષાય આદિ અવલંબનથી આત્મા પાપ બંધ કરે છે અને પંચ પરમેષ્ઠીના ગુણોનું સ્મરણ કરવાથી, સ્તવન કરવાથી, દાન દેવાથી તથા પૂજા આદિ કરવાથી તે ઈચ્છા વગર પણ પુણ્ય બંધ કરે છે। અશુભ ભાવને કારણે પાપનો બંધ અને શુભ ભાવને કારણે પુણ્યનો બંધ કરે છે। તેમ સંસાર સ્થિતિને છેદનાર તીર્થંકર પ્રકૃતિનો પણ બંધ શુભભાવથી થાય છે। તીર્થંકર નામ ગોત્ર એવી કર્મની પ્રકૃતિ એનો બંધ પણ શુભભાવથી થાય છે। પરંતુ શુદ્ધ આત્માના અવલંબનથી શુદ્ધ ઉપયોગ વડે આત્મા કેવળ જ્ઞાન આદિ અનંત ગુણરૂપ મોક્ષને પામે છે। પેલું તો નામ કર્મની પ્રકૃતિ છે, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે, પણ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એ તો પોતાના શુદ્ધ ઉપયોગ વડે, અને એ શુદ્ધ ઉપયોગ પણ કેવો છે, સ્વરૂપમાં સ્થિરતારૂપ એવો શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે। એટલે કહે છે કે શુદ્ધ આત્માના અવલંબનથી શુદ્ધ ઉપયોગ વડે આત્મા કેવળ જ્ઞાન આદિ અનંત ગુણરૂપ મોક્ષને પામે છે। કેટલાકને એમ છે કે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું શુભભાવથી એટલે કેવળ જ્ઞાન પામે છે, ના એમ નથી, એ તો કર્મનો ઉદય છે, તીર્થંકર પ્રકૃતિ એ ઉદયમાં આવે છે, કેવળ જ્ઞાન થયા પછીથી ખરેખર તો એ કર્મ પ્રકૃતિ ઉદયમાં આવે છે। એટલે આત્મા કેવળ જ્ઞાન કરે છે પોતાના પુરુષાર્થથી કરે છે, અને એમાં પુરુષાર્થ કેવો છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરીને સ્થિરતારૂપ પુરુષાર્થ છે। એટલે શુદ્ધ આત્માના અવલંબનથી શુદ્ધ ઉપયોગ વડે આત્મા કેવળ જ્ઞાન આદિ અનંત ગુણરૂપ મોક્ષને પામે છે। અને હવે એનો સરવાળો લેતા કહે છે કે અત્રે ત્રણેય ઉપયોગમાં, ત્રણ એટલે શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ, તો કત્રે ત્રણેય ઉપયોગમાં એક શુદ્ધ ઉપયોગ જ ઉપાદે છે એમ ભાવાર્થ છે। તો આ રીતે આ 71મી ગાથા છે અને આપણે 70મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એની સહેજ વાતને લઈએ છીએ, એનું સહેજ પુનરાવર્તન કરીએ જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય। 70મી ગાથામાં તો એ વાત ચાલી રહી છે કે આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ, જ્યાં તારી ઈચ્છા હોય તે દેશમાં તું જા, એટલે એવા તીર્થક્ષેત્ર કે વગેરેમાં ગમે ત્યાં જા અને જે તને સારું લાગે તે તું કર, પણ જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારે મોક્ષ પ્રાપ્તિ થવાની નથી। એટલે બીજી બધી તું સ્વભાવની ગમે તે રીતે ક્રિયાઓ વગેરે કરે અને એવા સ્થાનમાં પણ જાય, છતાં પણ જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારે મોક્ષ પ્રાપ્તિ થવાની નથી। તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંનો જે બાકી રહેલો ભાગ જે છે તે આપણે લઈએ છીએ। પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 5મો વર્ડ ટુ વર્ડ એના પાના નંબર 367 ઉપર અહીંયા છેલ્લી બે લીટી ભાવાર્થથી શરૂ કરી અને ગુરુદેવ આપણને એ સમજાવે છે। અને મોટા સિંહ
बड़ा है, कम गण्या शास्त्र ने आचरण में मोटा होती घणु आचरण मारू व्रत व्रत तपन प्रतिष्ठा अमारी आबरू मोटी है। पर वस्तु नो लाभ अमने पर नी लाभ केटलो थाय केटला शिष्यो थाय अमारू नाम पड़े त्यां शिष्यो थाय सभा भराय मोटी सभा भराय त्यां तारे हूं पर वस्तु नो लाभ और देखे सुने भोगे आंख थी देखेलो कान थी सांभळेलो मन थी भोगेलो ए बधाना भोगो कोण थयो खोटे ध्यान थे तो पर तरफ नु थई शुद्धात्मक ज्ञान के शत्रु है। हा 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 ये बड़ी वांछा इच्छाओ शुद्धात्मक ज्ञान में वेरी थे। हा हा क्यों छे नहीं समय ज्ञान स्वात्म अवलोकन में अनुभव प्रकाश में कि वेरी पोता नो विकारी पावती वेरी छे એનો નિશ્ચય ભાવ તે વેરી છે કર્મ ભરમ વેરી નથી તારો ભાવ કર્મ તે વેરી તારો છે એ નિશ્ચય છે એ વેરી એમ લખ્યું હા હા અંતાણ કર્મરૂપી વેરીને અહીંયા એ નિમિત્તના કથન છે અરી કર્મ અરી છે જ નહીં વેરી દુશ્મન તો મિથ્યાત ને રાજદ્વેષ ના ભાવ એ વેરી છે એને ભગવાને હણ્યા એમ કે વ્યવહારથી કહેવાય છે પરની તો વાત ક્યાં છે પહેલેથી વાંધા આવે નવું વરિંતન કર્મ રૂપી વેરી ને હણ્યા એવો અર્થ કરું એ તો નિમિત્તની વાત છે વિકારરૂપી અરી વેરી એને સ્વભાવનો આશ્રય લઈને ઉત્પન્ન થયા નહીં એને હણ્યા એમ કહેવામાં વિકારનો ત્યાગનો કરતા પણ નામ માત્ર છે કે જો વાત છે અરે એને ખબર ન મળે વિતરાગ માર્ગની શું વિતરાગ કેવા કોને કેવા જીનેશ્વર કે છે કે આત્મા રાગનો ત્યાગ કરે છે એ પણ નામ માત્ર કથન છે ત્યાગ ક્યાં કરે છે એ તો સ્વરૂપમાં ઠરે છે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી એને નામ માત્ર કથન માત્ર થી ત્યાગ કર્યો એમ કહેવાય છે પરના ત્યાગની વાત છે જ ક્યાં કેમ કે ભગવાન આત્મામાં પરના ત્યાગ અને ગ્રહણથી તો રહી થઈ એ શરીર વાણી કુટુંબ કબીલાને કેદી ગ્રહણ કર્યો હતો કે એને છોડે બહુ ફેર ભાઈ ઘણો ફેર બાપુ માર્ગમાં જીનવરનો માર્ગ જગતને રાગમાં જીનવરનો માર્ગ કલ્પાઈ ગયો છે અજૈનપણામાં જૈન કલ્પાઈ ગયો છે ત્રણલોકના નાથ જિનેશ્વર દેવ પરમાત્મા એમ કહે છે તે આ સંતો કહે છે શુદ્ધાત્મા જ્ઞાન કે શત્રુ જોયું ઇનસે જબ તક વચ્ચી રંગા હુઆ હૈ એ શુભ ને અશુભ રાગ થી જ્ઞાન રંગાયેલું છે દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વ્રતનો તપનો ભાવ એ વિકલ્પ રાગ છે એ કેમ બે એને ધર્મ માન્યા અનાદિકાળનું ભ્રમ એ રાગમાં રંગાયેલા ચિત્તવાળાને આ છે
अर्थात विषय कषाय से तन्मय है, परतर्पना वलन में राग में ये तन्मय है एम कह से। चाहे तो व्रत नो भाव हो, तपनो उपवास हो, ये बधो विकल्प छे, एनी खबर नहीं। भगवान तो ज्ञान स्वरूप छे, ज्ञाता स्वरूप छे, सर्वज्ञ स्वभावी भगवान आत्मा छे। एमा ये वृत्ति उठे छे, ये राग छे, तो समझानु काय? ये राग ना प्रेम में रंगायेला ने तब तो निजी किसी देश में जाओ, देखो राग ना प्रेम में रहेलो जीव तू कोई पण देश में जा, भगवान ना समोसरण में जा, तो पण कहीं शुद्धि त्या छे नहीं। देश में तो अज्ञान क्षेत्र थी, भगवान समोसरण परमात्मा बिराजे छे। महावीरी में अनंतवार जन्मो छे, भगवान तो तीर्थंकर सदाय, महावीधि में तो सदाय तीर्थंकर हो, वीरमान विचरमान प्रभु ते अनंतवार जन्म, अनंतवार समोषण में गयो। हा हा हा, शू कह गमे ते देश में जा, समोषण में गयो तो चित्त शुद्धि नाम शुद्ध परिणाम विना ते क्या लाभ है नहीं। समझाणू कराए, आओ मार्ग आओ। के बिचारा जिंदगी में हाँ बलवा मिलो न हो, मरे कदाचित तो एने अंदगी है, ये तो एक बीजी बात जिंदी छे नहीं, बापू नीचे बात एम कही काढ़ी नाखे। हा हमारे पेलू साधन क्यों करव ये कहो नमने कह रो मारो न्या कहता था अगास में क्या था ना कला खा मिल व्याख्यान बताए अगास में रात एक मारवाड़ी आयो ये बड़ी बात तुम्हारी नीचे पर मैं साधन एम क्या भक्ति करिए शास्त्र वाँचे शास्त्र की बात बापू साधन तो ये छे राग विना की क्रिया अंदर में निर्मल प्रगट थी शुद्ध ये साधन छे मां बेसे पण भक्ति भगवान की भक्ति थी मोक्ष थई जशे गुरु की भक्ति थी मुक्त थई जशे एम माननार ने आ गळे उतरवू भारे आखू पड़े गुरु ने देव तू छो अंदर पूर्णानंद दीव शक्ति थी भरेलो भगवान तू छो भाई ये देव तू छो एनी भक्ति अंदर में जा एनो आदर कर गुरु ये तू छो साची बात पुती पोता ने समझा रहती पोते गुरु वितराग भाव थी आत्मा ने लाभ थे समझा रहती गुरु ये आत्मा गुरु। ईष्ट उपदेश में कहू समझा क्या दुनिया थी जुदी जात है बापू। हाँ मार जुदो सा जीव किसी देश में समोसन में जा अरे तीर्थादी को मैं भ्रमण कर शत्रुंजन समेत शिखर ने गिरनार ने नवाणु यात्रा कर मुक्ता अं शत्रुंजय अरे लाख कर नहीं तो शुभ भाव है समझाणू क्या हो अशुभ थी बचवा पण धर्म नहीं। समझाणु क्या क्यों तीर्थादि को मैं भ्रमण कर गमे ती तीर्थ में जा ये तो शुभ भाव है आत्मा शुद्ध परिणमन नी श्रद्धा ज्ञान विना क्या धर्म छे नहीं मुक्ति नहीं ले।
ઓલા કે કાશીમાં જઈને કરવત મુકાવે તો આ કે સમય શિખરની એક વાર વંદના કરે, એક વાર વંદે જો કોઈ નરક પશુ નહીં હોય લ્યો, એમાં હું ડાળિયા છે એને શુભ ભાવ હોય તો કદાચ એ ભાવ નરક પશુ ન થાય. હા હા દેવના હતા ને માયવી કીર્તિ ત્યાં ઉત્યા સાઈ એક વાર ગયા ફરતા ત્યાં ગયા છે એટલે કે મારી પાસે એક પુસ્તક એવું છે જેમાં શ્વેતંબરમાં શેત્રુંજય છે, શેત્રુ માધ્યમ એ મારી પાસે સમય શિખંડ માધ્યમ પુસ્તક છે. ઠીક શું છે પણ હવે એમાં લખ્યું શું કોને કે સમય શિખંડના દર્શન કરે તો 49 ભાઈ મોક જાય, કીધું વિતરાગની વાણી નહીં. પરદ્રવ્યના દર્શન અને પરદ્રવ્યની જાત્રાથી મુક્ત થાય એ વિતરાગની વાણી નહીં. પરદ્રવ્ય આશરે તો શુભ રાગ થાય, સ્ત્રી કુટુંબ એવા ધંધાનો આશ્રય કરે તો પાપ રાગ થાય, દેવગુરુનો આશ્રય કરે ભક્તિ આદિ તો પણ રાગ થાય, પણ છે તો રાગ બે છે. હા 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 સંકિતિને પણ આવે ખરો પણ એ બંધનું કારણ છે. સારી વાત છે. કાંદા કેવું છે બધા પાગલ છે, પાગલ જેવી વાતો કરી શકે છે હે કે છે ને પરમાત્મા કહેવાય, અજ્ઞાનીઓ ધર્મીને પાગલ કે છે, ધર્મી જગતને પાગલ માને છે. તીર્થાદિમાં ભ્રમણ કર અથવા ચાર જશા આચરણ કર જોયું, આચરણ ચાલે રહેતા તારા વ્રત ને અપવાને છ પરમી બ્રહ્મચર્પા ને છ પરમી લીરોત્રી નખાને કનમૂળ નખાય ને સ્વવિહાર કર ને એ બધી રાગની ક્રિયા છે. છે ત્રણ બોલ લીધા, નિર્મોક શુદ્ધ આત્માના પરિણામ વિતરાગી દશા વિના ગમે ત્યાં તો જા, કોઈ દેશમાં જા, ભગવાન પાસે જા, સમુષણમાં જા, તીર્થાદિમાં જા કે ચાહે જશાચરણ કર, મહિના મહિનાના ઉપવાસ ને બે બે મહિનાના સંથારા મળતા એ બધી ક્રિયા રાગની છે તો પરાશ્રી છે. સમજાવું કઈ છે, ચાહે જશા આચરણ કરે એમ છે ને. દેશાંતરે દશો કંપની અનુશ્રામ કરું એમ છે, જો અનુશ્રામ છે આચરણ ગમે તે કર પાઠમાં ટીકામાં છે. દેશાંતરે દશમાં તો બે કર્યા, તીર્થાદિમાં અને કોઈ પણ ક્ષેત્રમાં એમ. હા કિસી પ્રકાર મોક્ષ નહીં, ગમે તેટલા આચરણ તારા વ્રત ને અપવાના તપના કર એ ક્રિયાકાંડ નો રાગ તો શુભ રાગ છે. દુનિયા એને ધર્મ માની બેઠી છે અને એના પ્રભુકો એ પૂરું પડે તો એને રૂચી જાય. દ્રવ ક્રિયા રૂચિ જીવડા ભાવ ધર્મ રૂચિહીણ ઉપદેશક પણ તેવા એને મળ્યા. માલી મકવાણી ને જોગી જહલો જોગી એવું થઈ ગયું, ભેગા થઈ ગયા. જહલા જોગીને કોઈ દેતું નહોતું, માલી મકવાણ કોઈ લેતું નહોતું, બે પછી પતિ પત્ની થઈ ગયા. એમ આને બિચારા રૂચતો હતો વ્યવહાર ધર્મ બહારનો ક્રિયાકાંડ અને કેનારા એવા મળ્યા કે ધર્મનું કારણ છે. જહલો જોગી માલી મકવાણી બે ભેગા થઈ ગયા. હા હા તમારી કહેવત થઈ છે કઈ ગંગાજી ઈ કે પણ નામી છીએ
એક હોય તો ખરું બધે, ગમે તે ચૂલામાં હોય, ધડાકા જ હોય, અહીં હિન્દુસ્તાનમાં હોય કે લંડનમાં જાય, ચૂલામાં ધડાકા જ હોય, લંડનમાં જાય ચૂલામાં કસ્તુરી હોય, કાઠિયાવાડ બિરમીને ઘેરી જાય તો રાખ હોય, એમ કે કહેવતનો ભાવ તો બધે એક ઠેકાણે જ હોય, એ ભાષા ફી હોય તે કઈ. હા કિસી પ્રકાર મોક્ષ નહીં, ગમે તેટલા આચરણ કરશું, વ્રતના તપના જાત્રાઓ કરે, ગમે તેવી ચર્ચામાં ગિરનારમાં જઈને રે, સમય શિખરમાં જઈને રે. વડાવાળી એમ કે સમય શિખરમાં તો વનસ્પતિ બધી અલ્પભાવવાળી છે, એમ કે છે સમય શિખરમાં વનસ્પતિ એવી સમય શિખરનું વાંચન છે. અરે આવા પ્રાણીઓ પણ પર વસ્તુ છે, એટલે મુનિઓ મોક્ષ બધાયેલા છે, એથી ત્યાં યાદગીરી માટેનું સ્મરણ છે. એ અહીં તો શુભ ભાવ છે, જ્યાંથી મોક્ષ બધાયેલા છે ત્યાં ઉપર જ હોય છે, એટલે ત્યાંથી મોક્ષ બધા ઉપર હોય એટલે ત્યાંથી યાદગીરી માટે ભગવાન બિરાજે સાંઈ, યાદગીરી એ શુભ ભાવ છે, પુણ્ય છે, ધર્મ નહીં. હા ત્યારે પછી તમે કેમ અમે મંદિરોની ભક્તિ પૂજા કરાવું કર્યું કરો છો, એ ભાવ શુભ હોય, પૂર્ણ વિતરાગનો હોય, એને સ્વના દ્રષ્ટિને હોવા છતાં પરની ભક્તિ આજનો હોય, પણ એ હોય એ બુદ્ધિ હોય, એ બુદ્ધિ હોય. હા 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 આવી વાત, ઘરે કોણ થાય, એવી વાતો છે. સારાંશ યહ હૈ કે કામ ઈચ્છા ને દેશ ખોટે ધ્યાન સે હૈ જીવ ભોગો કે સેવન કે વિના ભી, જેને રાગ ને દ્વેષ છે પરિણામમાં, એ ખોટે ધ્યાન સે હૈ જીવ ભોગો કે સેવન કે વિના ભી શુદ્ધાત્મ ભાવના સે ચૂત હુઆ. હા હા, રાગ ને દ્વેષના પરિણામમાં આવતા શુદ્ધાત્મક ભાવના સે ચૂત થયો. હા હા હા, અશુદ્ધ ભાવો સે કર્મો કો બાંધતા હૈ, એ તો પુણ્ય પાપના ભાવ બી અશુદ્ધ છે, એનાથી કર્મ બાંધે. હા હા, ઇસને હંમેશા ચિત્તની શુદ્ધિ રખની ચાહીએ, જ્ઞાનની શુદ્ધિ પ્રણતિ શ્રદ્ધા જ્ઞાનની સદા કરની ચાહીએ. એસા એ કથન દૂસરી જગ્ ભી કહા ઇત્યાદિ કા કહા, આ લોક ને પરલોક કે ભોગો કો અભિલાષી, રાગની અભિલાષ છે ને એ બધા ભોગના જ અભિલાષી છે, શુભ રાગના કામી છે એ પણ શુભ રાગ વાળા ભોગના જ અભિલાષી છે. કેમ શુભ રાગ થી સંસમ મળશે ભોગ. હા હા, લોક ને પરલોક ને ભોગો કા અભિલાષી, ઓર કષાયો સે કાલિમા રૂપ હોવા, કષાય થી મલિન પરિણામવા, અવર્તમાન વિષયો કે વર્તમાન બે, નહીં વર્તતા વિષયો કે વર્તમાન વિષયો, એમ ભવિષ્યના વિષયો કે વર્તમાનના વિષયો, એમ કે છે. અથા આસક્ત હોવા, રાગમાં આસક્ત હોવા, અતિ મોહિત હોને સે, ભોગો કો નહીં ભોગતા હોવા ભી, ભોગને ન ભોગતા પણ રાગની અભિલાષા વાળા પ્રાણી અશુદ્ધ ભાવ સે કર્મ કો બનતા હૈ. હા, એ અશુદ્ધ ભાવથી બંધ થાય છે ને. હા, પર તરફના આશરે વાળો ભાવ તીથી કહ્યું, પરદઉ ડુગાય ડુગઈ, હા આવો પાઠ સંતો હવા છે. સંતો એમ કે પરમાત્મા એમ કે અમારી હમ લગ થશે તો અવતારું તો રાગ થશે, કારણ કે અમે પરદરિપ છીએ, તારી સમ ઉલગ થશે તો તને રાગ પરિણામ થશે. હા હા હા,
અશુદ્ધ ભાવથી કર્મ ન બંધ પાય, તારા અશુદ્ધ ભાવથી કર્મ ન બંધ થઈ શકે. વિશેષ કે છે પરમાત્મા પ્રકાશ 71 ગાથા. આગે શુભ ઇન્ટિન ઉપયોગો કહેતે હૈ, ત્રણ પ્રકારના ઉપયોગની વ્યાખ્યા છે. શુભ પરિણામી દમો પુણ્ય, ધર્મ શબ્દ પુણ્ય છે. શુભ પરિણામે દમો પર અશુભે હોય અમો, દોહે વિયોજ્યો સુધુનો બંધ કમો. દાન પૂજા શુભ પરિણામ, એનાથી પૂર્ણરૂપ વ્યવહાર ધર્મ, પૂર્ણરૂપ વ્યવહાર ધર્મ, સાચો ધર્મ નહીં, પુણ્ય થાય. દાન પૂજા નીતિ વ્યવહાર ધર્મ એટલે નિશ્ચય ધર્મ છે, એને જેને નિશ્ચય ધર્મ છે એની અપેક્ષા છે. અશુભની વાત તો મિથ્યા દ્રષ્ટિ સહિત લીધી, કેમ કે સમ્યક દ્રષ્ટિને શુભ થાય છે ત્યારે એ શુભના પરિણામમાં એ આયુષ ભવિષ્યનું બંધે. સમજાણું ભાઈ, સમ્યક દ્રષ્ટિ છે એને પૂર્વનું ભવિષ્યનું આયુષ બંધાણું ન હોય, પહેલા સમ્યક પહેલા તો સમ્યક દર્શનમાં અશુભ ભાવ હોય પણ એ વખતે આયુષ નહીં બંધે. જયારે એને શુભ ઉપયોગ થશે ત્યારે આયુષ બનશે. અને આ જે અશુભનો કે છે તો મિથ્યા સહિતની વાત છે, આમાં કે છે અને શુભ થઈ શંકિત સહિતની વાત છે. સમજાય છે ખાઈ? શુભ પરિણામે વ્યવહાર ધર્મ મુખ્યતા છે ભૌતિક હોતા હૈ, વિષય કષાયાદી અશુભ પરિણામો સે પાપ હોતા હૈ. એ વિષય કષાય મિથ્યા સહિત ના દેશે, કષાય અશુભ પરિણામો સે અધર્મ હોતા હૈ. ઓર દોનો સે રહિત, બે સે રહિત, મિથ્યાત રાગાદી રહિત, એને શુદ્ધ પરિણામ શુદ્ધ ઉપયોગ હોય છે. મિથ્યાત રાગાદી રહિત શુદ્ધ પરિણામ અથવા પરિણામધારી પુરુષ એમ બે લીયા પાઠમાં છે. પાઠમાં જાઓ પરિણામો તો પરિણિત પુરુષો વાત સંસ્કૃતમાં છે. આ બાજુ સંસ્કૃત એકો થઈ પાઠ છે. શું કહ્યું કે મિથ્યા ભ્રાંતિથી રહિત અને રાગાદી રહિત એવા જે શુદ્ધ પરિણામ, એનાથી કર્મબંધન ન થાય અથવા એ પરિણામધારી પુરુષને કર્મબંધન ન થાય. જ્ઞાનાવરણાદી કર્મ કો નહીં બાંધતા. જૈસે ટીકા ભાવાર્થ, સ્ફટિક મણિ શુદ્ધ ઉજ્જવળ હૈ, ઉસકે જો કાળા ડંક લગાવે તો કાળા માલમ હોતા હૈ, પીળા ડંક લગાવે તો પીળા ભાષતા હૈ. સ્ફટિક ઓર યદિ કુછ ભી ન લગાવે તો શુદ્ધ સ્ફટિકી હૈ. ઉસી તરહ યહ આત્મા કર્મ સે અશુભ શુભ શુદ્ધ પરિણામો સે પરિણિત હોતા હૈ. ઉનમે સે મિથ્યાત ને વિષય કષાયાદી જો શુભ ક્યાં લિયા, મિથ્યાત ને વિષય કષાયાદી અશુભ કે અવલંબન સે તો પાપ કો ભી બાંધતા હૈ. સમજાય છે કાંઈ? સંકિતિ ને અશુભ આવે
થોડું પણ બંધાય પણ આયુષ ન બંધાય એમાં. અને મિથ્યા દ્રષ્ટિને તો ઉપયોગમાં આયુષ બંધાય છે. હા, નરક ને નિગો વિષય કશા સ્વરૂપ છે તો પાપ કોઈ બાંધતા હૈ. હા હા, ઉસકે ફળ સે નરક નિગો આદિ કે દુઃખો સો ભોગતા હૈ. હા હા, શરીરની વ્યાખ્યા કરી છે માઇક 147 ગાથામાં. મનુષ્ય દેહ કેવો છે કે મનુષ્ય દેહ જીવ તો હાડકા ચામડા છે. અત્યારે આમ દાંતે તો રાખ હશે, દાંતો ફરી જશે અને બાળે તો ભસ્મ થશે. આ એવું શરીર છે એમ હજુ 147 ગાથા છે. હા, 147 બીજા ભાગના આપણે 147. ભેદાભેદ રત્ન સહી ભાવના સે રહી જીવ કા મનુ જન્મ નિષ્ફળ હૈ. મનુષ્ય દેહ છે તો હરકા ચામડા થયા તો, પણ જેને અંદર ભેદાભેદ રત્નત્રય અભેદ સમ્યક દર્શન જ્ઞાન અને ભેદ વ્યવહાર રાગ આદિ એવું ભેદાભેદ રત્નત્રય નથી. હા હા હા, જીવ કા મનુ જન્મ નિષ્ફળ હૈ. એ મનુ જન્મ કો મસ્તક ઉપર ડાલ ડાલો. હા હા, બલી કરો બલી એને કહે છે. દેખને મેં કેવળ સાર દીખતા હૈ. એ જ મનુષ્ય દેહ કો ભૂમિ મેં ગાડ દિયા જાવે, સર કર દુર્ગંધ રૂપ રમે છે. આ શરીર માટીનું. હા, કેવળ સાર દીખતા હૈ બહાર નીકળે, બાકી તો મનુષ્ય દેહ કો ભૂમિ મેં ગાડ દિયા જાવે, સર કર દુર્ગંધ પ્રણ મેં, ઓર જો જળાઈ દેવા જાવે તો ભસ્મ હો જાય, રાખ હો જાય. અને હા, એમાં મતક કલેવરમાં મૂર્છાનો અમૃત ભગવાન ઈચ્છનું મળે છે ને સમય સાર, અમૃતનો સાગર ભગવાન. હા, જેનામાં અમૃત મધુરો આનંદ રસ ભર્યો છે એવો જે આત્મા મૃતક કલેવરમાં મૂર્છાનો. હા હા હા, એને પાપના પરિણામ થાય છે એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ એમાં મૂર્છાય છે, સમ્યક દ્રષ્ટિ એમાં મૂર્છા તો. હા હા હા, ભલે ચક્રવર્તીનું રાજવન, ચક્રવર્તીનું શરીર, ઇન્દ્રનું શરીર, સમ્યક દ્રષ્ટિ એમાં રાજ મૂર્છા તો નથી, અથિરતા સાશક્તિ પણ રૂચિ નથી કે આ મારી ચીજ છે. હા હા હા, આવી વાત છે. એમાં બે બોલ લીધા, દેખાવમાં સાર લાગે, દાંતે તો હળી જાય, બાળે તો રાત થાય. હા હા, લેકિન લાંબુ છે ટીકાઈ. હા, કે અહીં તો અશુભ ભાવ કેવું છે ને, અશુભ ભાવ ક્ષેનો કે શરીર આદિ મારા છે એમાં અશુભ ભાવમાં મૂર્છાઈ ગયો. મિથ્યા દ્રષ્ટિ મારે આવી વાતો હવે છે.
मिथ्यात्व ने विषय कसाय ना अशुभ अवलंबन से पाप को ही बांधता है। सम्यकदर्शी नहीं, सम्यकदर्शी ना स्वभाव आवे पापे बांधे, पर आ मिथ्यात्म थी नरक ने निगोद नु आयुष न बांधे। हम जानो कहा है ये भी बात है। मिथ्या भ्रांति छे ने, शरीर जड़ छे, माटी छे, धूल छे, एमा जेनी मूर्छा छे तो मिथ्या दृष्टि छे। अने विषय कसायमां अशुभ अवलंबन थी पाप कोई बांधे, उसके फल से नरक निरोध आदि दुखों को भूलता। हाथ से हो रहा ब्रह्मदत्त चक्रवर्ती उदारी शरीर मां भोग मां आसक्ति मां गायब, एक श्वास मां इतना 11 लाख लोगों ने दुख क्या आत्म नरक मां। एक श्वासो श्वास मां जे आए ने कई आठ से वर्ष तो कई चक्कर उत्पन्न नहीं, पहले तो बालक मान गयु से पीछे आप आखिरी उम्र आठ सौ वर्ष। हाँ अलिखे लगे एक श्वास में जी कई चक्रवर्ती ना भोगो। हाँ 96,000 तो स्त्री, एक स्त्री यानी 1,000 सेवा करे एक स्त्री रतन। हाँ हाँ अरे भगवान आत्मा चैतन रतन ने भूली अने बाई स्त्री रतन आदि में मूर्छाई गयो, मिथ्या सहित विषय कसाय ना परिणाम नरक में लई गया, हाथ में नरक हो। हा हा तेत्री सागर ની સ્થિતિ હાથ મે નરક, એક શ્વાસ એમ શ્વાસ લેમાં 11 લાખ આદિ પલ્લુપમ નું દુઃખ, વધારે નહીં હોય કકડીના છોર ને ફાંસી એમ નહીં, એ માર નહીં હોય। હા भगवान आनंद स्वरूप नो अनादर करी परमात्मा सिदानंद स्वरूप एनो अनादर करी असाधना करी अने राग मा सुख मान्यू, ये शरीर मा सुख मान्यू। ये एक श्वास मा भोग ना सुख ना छे तो दुख एना फल तरीके असंख्य अबज वर्ष नु एक श्वास न फल दुख नु असंख्य अबज वर्ष। केम के वस्तु जी सुध चैतन धन एनो अनादर कर्यो अने आमा आदर पाप ना भव में आदर थियो। સમજાણ કઈ એમાં એ મૂર્છાઈ ગયો, એમાં એમાં લીન થઈ ગયો, મિથ્યાત સહિત ની વાત છે હો। બસ હવે ત્યાં બે ગયો, સમજાણું કઈ મિથ્યાત વિષય કસાયાની અશુભ કે અવલંબન છે, પાપ કોઈ બાંધે છે એટલું। આર્ત ધ્યાન ને રુદ્ર ધ્યાન છે એ બધું, જ્ઞાની ને હોય છે એ સ્વભાવ,
પણ એમને પૃથક છે ને એમાં હિત બુદ્ધિ ઉડી ગઈ છે, સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. આ એ તો નથી સમાધાન થતું એટલે જરી રાગ થાય છે, પણ એના ફળમાં એને નરક નિગુદ ન હોય. એ સંજ્ઞક દ્રષ્ટિ તો સ્વર્ગમાં જવાનું. હા હા, એ પરિણામથી નહીં, પણ એને પરિણામ શુભ આવે ત્યારે સ્વર્ગનું આયુષ બાંધશે. એ શુભ પરિણામમાં એ આયુષ નહીં બાંધે. હા હા, હે મહિમા છે, વસ્તુ છે. ચૈતન્ય ચમત્કાર પદાર્થ ભગવાન, એની જેને અંતર્મુખ થઈને પ્રતીતિ થઈ છે, વિશ્વાસ આવ્યો છે કે આ તું ચૈતન આનંદ મૂર્તિ તે હું. હા હા, એને અશુભાવ આવે ખરો, પણ એ નરકનું આયુષ નિકોતું ન બાંધે એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ હોય એ નરક નિકોતનું આયુષ બાંધે. હા હા, ઉસકે ફળ સે નરક નિકાલું તો ભૂલતા હે, એ શુભ મિથ્યાથી ન શુભ. હવે સંકેતીનું શુભ અરહંત, જેમાં અરંત રીતું છે, બીજામાં અરિહંત આવે છે. અરહત છે, અરહત સિદ્ધ. હા, અરહંત સિદ્ધ આચાર ઉપાય સાધુ, એ પાંચ પરમેષ્ઠીઓ કે ગુણ સ્મરણ. પંચ પરમેષ્ઠીનું ગુણ સ્મરણ, દાન પૂજાદી શુક્રિયા સંસાર કે સ્થિતિ કા છેદને વાલા, સંસારની સ્થિતિ ઘટાડી દી એવું તીર્થંગ નામ કર્મ ઉસકો આદિ લે. હા હા, જોયું એ સંકિતની વાત છે, થોડી મિથ્યાથી નહીં હતી. બે છે કર્મ અરિહંત છે, મૂળમાં અરિહંત શબ્દ છે, છઠ્ઠું માધ્યમ છે ને. એવા પંચ પરમેષ્ઠીનો ગુણ સ્મરણ કોણ કરે, સંકિતની આ વાત છે. સમજાણું કઈ, દાન પૂજાદી શુભ ક્રિયા. હા હા હા, એ સંસારની સ્થિતિ ઘટે છે, ત્યાં સ્થિતિ ઘટે છો. શુભ ભાવ છે ને, સંસારની સ્થિતિ કર્મની સ્થિતિ ઘટે, અભાવ ન થાય, સ્થિતિ ઘટે, રસ ઘટે. એ અપેક્ષા એને સંસારની છેદને વાળા તીર્થંગના નામ કર્મ ઉસકો આદિ લે. હા હા, જેને તીર્થંગ નામ કર્મ તો સંકિતે જ બાંધે, મીઠા દ્રષ્ટિ તીર્થંગ તો બાંધે નહીં. જેનમાં રાગની અને શરીરની એકત્વ બુદ્ધિ, એવો મિથ્યા દ્રષ્ટિ અને તીર્થંકર ગોત્રનો ભાવ આવે નહીં એને. હા, જેને આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યો એવું જ શુદ્ધ ચૈતન ઘન, નિર્મળ વિજ્ઞાન ઘન, એનું જેને અનુભવ થઈને પ્રતીતિ થઈ છે, આ એ સમ્યક દ્રષ્ટિને પંચ પરમેશ્વરીનું ગુણ સ્મરણ, પૂજા દાન આદિનો સ્વભાવ, તીર્થંગ પ્રકૃતિ આને બાંધે છે. તીર્થ આદિ લે, આદિ લે છે ને, કોઈ સ્વાર સિદ્ધનું આયુષ બાંધે, કોઈ આહારક આદિ શરીર બાંધે, સંકેતિ છે ને. હા,
विशेष गुण रूप पूर्ण प्रकृति अमानसिक वृत्ति बनता है जो एवा शुद्धार्थ है न आदि विशेष गुण रूप गुण प्रकृतियों को गुण पूर्ण प्रकृतियों अवांछित वृत्ति है वांछा इच्छा नहीं पुण्य संकेत ने पुण्य इच्छा नहीं पण नबड़ाई ने लईने पुण्य आवे छे पुण्य इच्छा नहीं इच्छा तो मोक्ष नहीं छे ने भगवान आत्मा अतीन्द्रिय आनंद प्रभु आत्मा एनी प्राप्ति नहीं इच्छा एने छे समझाणू काय भैया लगे बहु भाई बे दीरिया एक लगे केवल शुद्धात्मा केवल मन से शुद्ध नहीं बात है पहली अशुभ नहीं की थी ये मिथ्या दृष्टि ना परिणाम विषय कसाय वाला ना अशुभ परिणाम एनु कई बात पची शुभ ना कीधा ये सम्यक दृष्टि ना सुप्रसाद केम के मिथ्या दृष्टि ने तो नीचे थी तो शुभ आवे छता एने अशुभ कीधु અને સમ્યક દ્રષ્ટિના શુભ પરિણામ શુભ નથી શુભ શરૂ કર્યા છે સમજાણું કઈ અશુભ નહીં મૂક્યા મિથ્યાથી ને છે મિથ્યા પોતી અશુભ છે ને એટલે મુખ્યતાથી અને સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ આવે ખરો પણ એની મુખ્યતામાં શુદ્ધ ઉપયોગ દ્રષ્ટિમાં છે શુદ્ધ સ્વભાવ એ શુભ આવે એમાં અવાંછિત રીતે શુભ પરિણામ આવે છે એમ કે છે વાંછા નથી એની શુભ પરિણામની વાંછા નથી હા 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 84 લાખ ના ચક્રના ભમળમાં પીડ્યો છે ને ક્યાંય ભાન ન મળે ને હા હું ક્યાં છું કોણ છું શું કરું છું એથી એને તો મિથ્યા દ્રષ્ટિને તો વિષય કશાના પરિણામના ફળમાં નરકને નીકળી ગયું છે હા હા સમજાણું કઈ છે ને અંદર અહીં તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ 71મી ગાથાનો વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું સુખ રામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન